નમસ્કાર દર્શક મિત્રો, હું શિવાની મહિડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુવ દર્શનમાં. આજે આપણો વિષય છે પરીક્ષાઓની તૈયારીઓ. 2 મહિના પછી બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો બધા જ વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો હશે, ઘણા બધા પ્રશ્નો હશે કે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી, વધારે માર્ક્સ કેવી રીતે મેળવવા, વધારે ટકાવારી કેવી રીતે લાવવી. તો તમારા બધા જ પ્રશ્નોનો અમે ઉકેલ કરવાના છીએ, તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર આજે તમને મળી જશે. અત્યારે મારી સાથે એક્સપર્ટ પેનલમાં જોડાયા છે મિસ્ટર દીપ મહેતા, પ્રોગ્રામ ડેવલપમેન્ટ મેનેજર, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી. બીજા આપણા એક્સપર્ટ મારી સાથે જોડાયા છે ડૉક્ટર મમતા શર્મા, વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટ્સના પ્રિન્સિપલ અમદાવાદ. સો મિત્રો, આજે ઘણા બધા વિદ્યાર્થીઓના મનના પ્રશ્નોનો ઉકેલ આવી જશે. તમે બધા જ તૈયારીઓ કરી રહ્યા હશો, કારણ કે 2 મહિના પછી આવવાની છે બોર્ડની પરીક્ષા. તો સૌથી પહેલો પ્રશ્ન હું મમતા મેડમથી પૂછવા માંગીશ કે મેડમ, વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણનું મહત્વ શું છે, શિક્ષણ એ કેમ આટલું મહત્વપૂર્ણ છે? શિવાનીબેન, શિક્ષણ એ જો માનવ જીવનની અંદર ના હોય તો શિક્ષણ વગરનું જીવન આપણે એની કલ્પના જ નથી કરી શકતા. શિક્ષણનો અર્થ થાય છે કેળવણી, અને જ્યાં સુધી આપણે કેળવાઈએ નહીં ત્યાં સુધી જીવન હોય નહીં. અને શિક્ષણનું કહેવાય છે કે આપણા વડીલો પણ કહી ગયા છે કે પઢોગે લિખોગે તો હોંગે નવાબ, અગર નહીં પઢોગે તો હોંગે ખરાબ. તો સારા બનવા માટે શિક્ષણ બહુ જ જરૂરી છે આજના સંદર્ભમાં. સાચી વાત છે તમારી. સો હું દીપ સરથી પૂછવા માંગીશ કે સર, બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, બોર્ડની પરીક્ષા હોય તો સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, ને કોઈ પણ જાતની પરીક્ષાની તૈયારીઓ કરતી વખતે બધા જ વિદ્યાર્થીઓના મનમાં ચિંતા, ડિપ્રેશન ને આ બધા મુદ્દા ઉભા થાય છે. તો એના માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ કે એમનું ડિપ્રેશન દૂર રહે અને પરીક્ષાની તૈયારીઓ પણ સારી રીતે થઈ શકે? સૌપ્રથમ તો બોર્ડની પરીક્ષાને એક સામાન્ય પરીક્ષાની જેમ જ ટ્રીટ કરવી જોઈએ. આપણે ઘણા વર્ષોથી એવું જોઈએ છે કે માતા પિતા કે વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યારે એક સ્ટ્રેસમાં આવી જાય છે કે આ ઊભો કરેલો હાઉ છે. સૌપ્રથમ તો બોર્ડની પરીક્ષા એક જીવનની પરીક્ષા નથી, એ પછી જીવનમાં હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે, જેના માટે વિદ્યાર્થીઓ હંમેશા તૈયાર રહેવું જોઈએ. બોર્ડની પરીક્ષા વખતે સૌપ્રથમ તો ફૂડ હેબિટ, મારા સંદર્ભે એક ફૂડ હેબિટ અને સમયનું પાલન. તમારે જો ટાઈમ મેનેજમેન્ટ શીખવું હોય, તમારે જો ટાઈમ મેનેજમેન્ટ તમારું પરફેક્ટ હોય, તમારી જે ફૂડ હેબિટ છે, ઘણા વિદ્યાર્થીઓ વધારે પડતું ફૂડ લે છે, કાં તો ઘણા વિદ્યાર્થીઓ ફૂડ હેબિટમાંથી વિડ્રો થઈ જાય છે, આને કારણે તમારા હેલ્થ ઉપર અસર પડતી હોય છે. રેગ્યુલરલી સવારે જો તમે વોક કરો, કાં તો તમારી પ્રેયર કાં તો પ્રાર્થનાથી તમારા દિવસની શરૂઆત થાય, તમે ભગવાનની પ્રાર્થનાથી કાં તો મંદિર કે જે પણ આપ મસ્જિદ જે કંઈ પણ આપ ગુરુદ્વાર જેમાં માનતા હોય એમાં આપ જો જઈ ત્યાંથી પોઝિટિવ એક એનર્જી આપણને મળતી હોય છે. એ પછી જે નબળા વિષયો આપના હોય છે, સવારના એવું કહેવાય છે કે તમે વિષયની શરૂઆત કરો કે વાંચો તો તમને ઝડપથી યાદ રહી જાય છે. તો જે વિષયો તમારા નબળા હોય, અંગ્રેજી હોય, વિજ્ઞાન હોય જેના સૂત્રો, કાં તો ગણિત હોય તો પ્રમેય, જે આપણને યાદ ના રહેતા હોય, એ વહેલી સવારે ઉઠીને આપણે એ વિષયો ઉપર પહેલાં ફોકસ કરવું જોઈએ. ધીરે ધીરે તમે જે એક વિષય તમે કમ્પ્લીટ કરો એ પછી બીજો વિષય આપ હાથમાં લો તો એ આપનો એક એનું પુનરાવર્તન થવું જોઈએ. રોજ એક 3 કલાકનું એક પેપર લખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રોએ બીજા વિદ્યાર્થીઓને મળવું જોઈએ, એ લોકોની જે હોબી છે એને પણ 1/2 કલાક એ લોકોએ કરવી જોઈએ, જેથી કરીને જીવન એક આપને એક સામાન્ય જ જીવન છે એવું આપણને લાગે, કે ના કે આ સ્ટ્રેસફુલ વાતાવરણ ઊભું થાય. વાત સાચી છે તમારી. સો પ્રશ્નોની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? પ્રશ્નોની તૈયારી જ્યારે આપણે વાંચવા બેસીએ એટલે આપણને ખબર હોવી જોઈએ, વિદ્યાર્થીને એ ખ્યાલ છે કે મારો સૌથી નબળો વિષય કયો છે જેમાં મને વધારે તૈયારીની જરૂર છે, અને મારો સારો વિષય કે જે મને આવડે છે. તો જે આપણને આવડે છે એના માટે તો તમારે વધારે કરવાનું કંઈ રહેતું નથી, પણ જે નથી આવડતું, એટલે જેમ સાહેબે કહ્યું કે મોર્નિંગનો ટાઈમ એવો હોય છે કે જેની અંદર આપણું મન પણ ફ્રેશ હોય, આપણું બોડી પણ ફ્રેશ હોય, તો એવા સમયે મોર્નિંગમાં તમારે વહેલા ઉઠી અને જો તમે માત્ર દિવસમાં 2 કલાક પહેલેથી આમ તો ભણવાનું
પરીક્ષા છે એટલે પરીક્ષા તો વહેલેથી આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આપતા જ આવ્યા છીએ, પણ જ્યારે બોર્ડ શબ્દ આવી જાય છે ને ટેન્થમાં એટલે એના કારણે સ્ટ્રેસ થતો હોય છે. એટલે બોર્ડ જે છે એ આપણા માટે નથી, આપણે માત્ર પરીક્ષા આલવાની છે. બોર્ડ જે છે એ તો શિક્ષણ વિભાગનો એક પોતાનો વિભાગ છે કે ભાઈ બોર્ડની એક્ઝામ છે એમ, પણ એ લોકોને લેવાની છે. જ્યારે આપણે પરીક્ષા આપવાની છે ત્યારે એ બોર્ડની અંદર આપણે જે વિષય બહુ આપણને એવો લાગે કે આપણને નથી આવડતું તો એની અંદર તમારે પહેલાં પુસ્તક લેવું પડે અને એ પુસ્તકમાં તમને જે વિષયો પહેલાં એને પુસ્તકને વાંચવું પડે. અત્યારે વિદ્યાર્થીઓ શું કરે છે કે પુસ્તક કરતાં આન્સર કીઝ અથવા બજારમાં ઉપલબ્ધ જે તૈયાર મટીરિયલ હોય સ્ટડી મટીરિયલ એ સ્ટડી મટીરિયલને વધારે રેફર કરતા હોય છે. એટલે પરીક્ષાની તૈયારી માટે પોતે એને તૈયાર કરવું પડે કે મારે આ પુસ્તકમાંથી જે વસ્તુ છે એ મારે પહેલાં વાંચી જવી પડે અને એ વાંચીને માની લો કે તમને એ નથી સમજ ના પડી પહેલી વારમાં તો એને બીજી વાર વાંચો, પછી એનું બાયફર્કેશન કરો કે મને આ પેરેગ્રાફમાં અથવા આ વિષયમાં આ વસ્તુ છે એ થોડીક ઓછી ખબર પડે છે તો એને બે ત્રણ વાર વાંચો અને એને લખી જાઓ. જ્યારે તમે લખી જશો એટલે તમારી યાદશક્તિ જે છે એ પાવરફુલ બનતી જશે. બરાબર છે, તમારું કેવું છે કે લખવાથી માઇન્ડ પાવર વધારે વધશે. એમ જોવા જઈએ તો માતા પિતા બાળકોને કહેતા હોય છે કે સવારે વહેલા ઉઠીને વાંચો, શિક્ષકો કહે છે કે રાત્રે સૂતા પહેલા વાંચો. તો સર, હું તમારાથી પૂછવા માંગીશ કે સ્ટુડન્ટે પરીક્ષાની તૈયારી કરવી હોય તો પોતાના ડેઈલી શેડ્યુલમાં શું ચેન્જીસ કરવા પડે? સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરવા માટે ડેઈલી શેડ્યુલમાં એમનો જે સમય વધારે વપરાય છે એ સમય ઉપર વધારે ફોકસ કરવો જોઈએ. જેમ કે માનો કે તમે ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો કે સ્કૂલમાં જાઓ છો, ત્યાં આગળ એક પીરિયડ બદલાય છે કે બીજા પીરિયડ વચ્ચે શિક્ષક આવતી વખતે વાર લાગે છે, તો એ 5-10 મિનિટ 15 મિનિટ જે તમને મળે છે એમાં તમે તમારી વ્યાખ્યા, શોર્ટ નોટ્સ, તમારા MCQs, રોકડિયા માર્ક જે આપણે કહેવાય છે એની પર તરત તમારે ફોકસ કરવું જોઈએ. કે જેમ કે તમારો ટ્રાવેલિંગમાં વધારે સમય જાય છે તો એ જે નાનો નાનો જે સમય તમે બચાવો છો કાં તો એ સમય એ તમે વધારે તમારા રિવિઝનમાં તમે ઉપયોગી સાબિત કરો છો. જેમ કે હવે જે 2 મહિના રહ્યા છે એ 2 મહિના મેક્સિમમ છેલ્લા 5 વર્ષમાં કેટલા સવાલો પૂછાયેલા છે. ઘણા વિદ્યાર્થીઓની એવી આદત હોય છે કે જ્યારે પરીક્ષાનું પેપર આવે છે ત્યારે એ લોકો પહેલાં 15 મિનિટ સુધી પેપર વાંચે છે, વિચ ઇઝ અ વેરી રોંગ હેબિટ. તમારે સૌ પ્રથમ તો રોકડિયા માર્કથી શરૂઆત કરીને ઓછામાં ઓછા સમયમાં, પછી એનું માર્ક કેટલા છે, ઘણી વખત 5 માર્ક હોય છે અને આપણે 7-8 પાના ભરી દેતા હોઈએ છીએ, તો સમય અને માર્ક એ બંનેનું સંતુલન જળવાઈ રહે એ રીતે અને તમારે આગળ કેવી રીતે મેક્સિમમ 15 મિનિટ વધે અને તમે પરીક્ષાનું પેપર પૂરું કરી શકો કે જેથી કરીને તમે અંડરલાઈન કરી શકો, તમે પેપર ફરીથી તમે ઉત્તરવાહિની જે લખેલી છે ફરીથી તમે જોઈ શકો, ક્યાંક કંઈક ચેકિંગ કરવું હોય, તમારે કંઈક એડ કરવું હોય તો એ તમે કરી શકો. એ માટે સમય અને શિસ્ત એનું ખૂબ મહત્વ રહેલું છે. સમય અને શિસ્ત અત્યારે જોવા જઈએ તો આપણે 21મી સદીમાં રહી રહ્યા છીએ અને 21મી સદીમાં ઓનલાઈન ટેકનોલોજી બહુ જ મહત્વની છે. તો પરીક્ષાની તૈયારી માટે, મેડમ, પરીક્ષાની તૈયારી માટે ઓનલાઈન ટેકનોલોજી કેટલી ઉપયોગી છે? આજે વિદ્યાર્થીઓને મોબાઈલનો ને વોટ્સઅપનો ને બધો બહુ ક્રેઝ છે અને ટેબ્લેટ્સ તો હવે બજારમાં મળે જ છે એટલે ટેબ્લેટ્સમાં એ લોકોને વાંચવાની ટેવ પડે છે. પરંતુ એ જે છે ને ટેકનોલોજી એ આપણા માઇન્ડ ઉપર બહુ અસર કરતી હોય છે. એટલે તમે જે એ ટેકનોલોજીના અને ટેકનોલોજીમાં બધું અપલોડ કરેલું હોય છે એટલે દરેક વસ્તુ અને દરેક ટેકનિક અલગ અલગ ટેકનિકથી એની અંદર હોય છે. જ્યારે વિદ્યાર્થી જે છે શિક્ષક પાસે ભણતો હોય છે, ટ્યુશનમાં અલગ ટેકનિકથી ભણતો હોય છે, સ્કૂલમાં અલગ ટેકનિકથી ભણતો હોય છે, એટલે એ ઘણીવાર શું થાય છે બધી ટેકનોલોજી મિક્સ કરવા જાય એમાં એ પોતાની જે છે ઓન ટેકનોલોજીને ભૂલાવી બેસે છે. એટલે એને એ કન્ફ્યુઝનમાં આવી જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે કઈ રીતે તૈયારી કરવી. એટલે ટેકનોલોજીનો ભલે ઉપયોગ કરો, જ્યાં તમને ક્યાંય ન મળતું હોય એ વસ્તુ તમે ટેકનોલોજી ઉપર સર્ચ કરી શકો, પણ એ સર્ચ કરીને એને લખી લો. લખી અને પછી એને વારંવાર લખવાની જો ટેવ પડશે તો પરીક્ષામાં પણ મારે પેપર અધૂરું રહી ગયું, મારે અમુક પ્રશ્નો છૂટી ગયા, આવા પ્રશ્નો નહીં બને, કેમ કે તમને લખવાની આદત હશે એટલા માટે. સાચી વાત છે, લખો અને પછી વાંચો તો તમને યાદ રહેશે. સર, હું તમારાથી પૂછવા માંગીશ કે નોર્મલી બાળકો પર
સૌથી વધારે ભાર હોય છે ટકાવારીનો, કે વધારે પર્સન્ટેજ લાવશો તો સારી જગ્યાએ એડમિશન મળશે, આ થશે તે થશે. તો જો બોર્ડમાં ટકા ઓછા આવે તો વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો આપણે આ ટકાવારીની રેસમાંથી વિદ્યાર્થીએ બહારનું વિચારવું જોઈએ, કારણ કે આજે આપણા ભારત દેશમાં આ ટકાને આટલું મહત્વ અપાય છે, અને સ્પેશિયલી એમાં ગુજરાત બોર્ડ જે છે, આપણે એવું માનતા હોઈએ છીએ કે 10માં 80% આવ્યા તો મારો વિદ્યાર્થી કે મારો બાળક એ ખૂબ હોશિયાર. પણ મારી પાસે એવા એક્ઝામ્પલ્સ છે મારી લાઈફમાં કે મેં એવા એવા લોકોને મળેલો છું કે 10માં 85% આવેલા હોય છે અને 12 સાયન્સમાં એ વિદ્યાર્થી ફેલ થતું હોય છે. તો ટકાવારીથી કોઈને આપણે હોશિયાર ગણવું, ટકાવારીથી કોઈને આપણે નબળું ગણવું, સૌ પ્રથમ તો આપણે એ માન્યતામાંથી બહાર આવવાની તરત જરૂર છે. કારણ કે ટકા લાવવા એ માત્ર હું એવું સમજુ છું કે 3 કલાકમાં તમે પ્રેશરમાં કેટલી વસ્તુ ગોખેલી લખી શકો છો એ જ માત્ર ટકા લાવી શકે છે. આ એક અહીંયાની એક સિસ્ટમ છે. પણ તમે પરદેશમાં જોશો તો ત્યાં આગળ ટકાવારી કરતા તમારા નોલેજને, તમારી સ્કિલ્સને એને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. પ્રેક્ટિકલ બેઝડ એજ્યુકેશનને વધારે મહત્વ આપવામાં આવે છે. આજે અમે આટલી બધી જગ્યાએ ટ્રાવેલ કરીએ છીએ, મેં ક્યારેય કોઈ દિવસ કોઈ વ્યક્તિને એવું નથી જોયો કે ભાઈ તારા 10માં 83% કે 89% આવેલા છે અને એ જોબમાં સક્સેસફુલ જ છે. ઇનફેક્ટ મેં એવા બી ઘણા કિસ્સા જોયેલા છે કે 10માં 12માં વિદ્યાર્થી એવરેજ રહેલો હોય છે, 50-60% આવેલા હોય છે અને આજે ઘણી સફળ કારકિર્દી અને પોતાની જાતે બનાવી લ્યો છે. તો આ ટકાવારી અને નોલેજ એ સંદર્ભે આપણે થોડુંક પ્રેક્ટિકલી વિચારવાની તાકીદે જરૂર છે. અને ખાસ તો મા બાપે, ના કે વિદ્યાર્થીઓને આની ઉપર વધારે પ્રેશર કરે, જેટલું ભણી શકતા હોય એમાં બસ આગળ આવી શકે અને મેક્સિમમ સ્કિલ બેઝડ ઉપર આગળ આવી શકે. ગોખેલા કરતા સમજીને, વિચારીને અને એ એક્ઝામમાં પ્રદર્શન કરે, એક્ઝામમાં એ આગળ આવે, એવી વાતને હું સમર્થન આપું છું. દર્શક મિત્રો, હવે લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી પણ ચર્ચા યથાવત રહેશે. દર્શક મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ચર્ચામાં, પરીક્ષાઓની તૈયારીઓ. સો ટકાવારી પર ફોકસ કરીએ અને ના કરીએ એ બંનેમાં બહુ મોટો ફેર છે. સો ટકાવારીના લીધે અને પરીક્ષાના લીધે વિદ્યાર્થીઓમાં એક ફિયર ઊભો થાય છે, વિદ્યાર્થીઓમાં એક ડર ઊભો થાય છે. તો આ એક્ઝામનો ડર અને એક્ઝામનો ફિયર કેવી રીતે દૂર કરી શકીએ મેડમ? વિદ્યાર્થી જ્યારે એમ વિચારે કે હું પરીક્ષા આપું છું, એટલે પરીક્ષા શબ્દથી એને થોડુંક તકલીફ થતી હોય છે. એટલે જ્યારે પરીક્ષાને તમે એમ વિચારો કે તમે LKG થી કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી દર વર્ષે પરીક્ષાઓ તો આવતી જ હોય છે, એટલે પરીક્ષા એ વસ્તુ નોર્મલ છે. એને જ્યારે તમે નોર્મલ સમજશો, તમારા માઇન્ડની અંદર તમારે પોઝિટિવ વેમાં લઈ જવું પડશે કે આ એક નોર્મલ એક્ઝામ છે. જેવી રીતે આપણે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ એવી રીતે આપણે દૈનિક પરીક્ષાઓમાંથી પસાર થવાનું જ છે. તો એને પરીક્ષાને એક હાઉ તરીકે ન લઈ અને એક સામાન્ય એક ક્રિયા તરીકે તમે લેશો તો એ પરીક્ષાનો ડર તમારી અંદરથી દૂર થઈ જશે. પરીક્ષાનો ડર દૂર એટલા માટે થાય, કેવી રીતે થાય એ આપણા મેડમે આપણને જણાવ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવું હશે કે આ વિષય મને અઘરો લાગે છે, આ વિષય મને અઘરો લાગે છે. તો તેવા વિષયો જેમાં વિદ્યાર્થીઓ નબળા છે, સો તે વિષયોમાં તે લોકોએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ સર? જે વિષયો નબળા છે, ફોર એક ઉદાહરણ આપું કે અંગ્રેજી કોઈનું નબળું છે કાં તો કેમેસ્ટ્રી નબળું છે, તો એ વિષયોને એક લિસ્ટ કરીને કે ભાઈ આ વિષયમાં હું આ ચેપ્ટર્સ મને ખ્યાલ નથી આવતા, તો છેલ્લા 5 વર્ષમાં કે 7 વર્ષમાં એમાંથી કેટલા કેટલા કોમન ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, એના સૂત્રો, એના ગણિત હોય તો એના પ્રમેય, ઇંગ્લિશ હોય તો એનું વ્યાકરણ એટલે કે એનું ગ્રામર, એમાં રોકડિયા માર્ક જે છે એ સૌ પ્રથમ આપણે સિક્યોર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં પાઠ્યપુસ્તક, જેમ મેડમે વાત કરી કે પાઠ્યપુસ્તકનું એક મહત્વ છે, પાઠ્યપુસ્તક તમે રિફર કરીને અર્લી મોર્નિંગ જો તમે આ જ્યારે વધારે અવાજ ના થતો હોય કાં તો લેટ ઇન ધ નાઇટ, તમે મોડી રાત્રે કાં તો વહેલી સવારે આ વિષય ઉપર જો તમે કેન્દ્રિત ધ્યાન આપો તો જેથી કરીને તમે એમાં વધારે ફોકસ કરી શકો. બીજી વસ્તુ, જે વિષયોમાં નબળા છે એ વિષયોના પેપર લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે લખાણથી, વાંચવાથી, બોલવાથી તમને એ વસ્તુ તરત યાદ આવતી હોય છે. જ્યાં તમે લખશો ત્યાં તમે વિચારવાનું ચાલુ કરશો અને તમે એને ન્યાય આપી શકશો. એટલે નબળા વિષયો કેટલા છે, એમાં કયા ચેપ્ટર તમારા નબળા છે, એમાંથી તમને કઈ વસ્તુ નથી ફાવતી, તમારા શિક્ષક મિત્રો છે, તમે કોઈ પ્રાઇવેટ ટ્યુશનમાં જતા હોય, એમને આ પૂછીને
કે આ વિષયમાં મને સમજણ નથી પડી રહી કાં તો આ જગ્યાએ મને નથી ખ્યાલ આવી રહ્યો અને એ વિષયને આઈડેન્ટિફાય કરીને તમે એને વધારે ફોકસ કરો ના કે એનાથી દૂર ભાગો કારણ કે પરીક્ષા તો આપવાની જ છે તમારે એ વિષય ઉપર પણ આગળ જવાનું છે તમારે વિષય પાસ પણ કરવાનો છે જનરલી એવું થતું હોય છે કે જે વિષય ગમતો હોય છે એ જ આપણે વાંચતા હોઈએ છીએ પણ હવે એક એવું સ્ટેપ કરવાની જરૂર છે કે જે વિષય નથી ફાવતો જેમાં નબળા છે એની પહેલે પ્રાયોરિટી ઉપર લઈ લઈએ અને એના ઉપર આપણે થોડું ડિટેલમાં જઈને આપણે એની ઉપર તૈયારી કરવી જોઈએ નબળા વિષયોની વાત કરીએ તો કોમનલી જોવા જઈએ તો ગણિતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે કારણ કે ગણિતમાં ઘણા બધા ફોર્મ્યુલાઝ હોય છે તો મેડમ ગણિતના ફોર્મ્યુલાઝને કેવી રીતે તૈયાર કરવા એટલે ગણિતની અંદર એવું હોય છે કે અમુક એરેથમેટિક હોય જ્યોમેટ્રી હોય મતલબ બીજગણિતના ખાસ કરીને બીજગણિત વિદ્યાર્થીઓને વધારે અથવા ભૂમિતિ વિદ્યાર્થીઓને વધારે તકલીફ કરતી હોય છે તો એવા સમયે વિદ્યાર્થીઓએ વિચારવાનું કે કોમન ફોર્મ્યુલાઝ કેટલા છે એ ફોર્મ્યુલાને પહેલાં એમણે લખી દેવાના અને એ ફોર્મ્યુલા ઉપર એમણે જે છે વધારે ને વધારે એને લખી અને તૈયાર કરવાના રહે પછી એના આધારે જે ઉદાહરણો છે એ આપણે જોવાના હવે ઘણી બધી આન્સર્સ કી એની પાસે પડી હોય ઘણી બધા પ્રકાશકો આજકાલ તો ગાઈડોને બધું બહાર પાડતા હોય છે અને નેટ ઉપરથી પણ એ લોકો સર્ચ કરીને વિદ્યાર્થીઓ લેતા હોય છે તો આવા સમયે એમણે એ જોવાનું કે કોમન વસ્તુ શું છે અને એનાથી કોઈ ડરવાની જરૂર નથી કેમ કે તમે કોઈ પણ વસ્તુને 5 વાર 10 વાર જ્યારે લખી કાઢો છો એટલે ઓટોમેટિક એ તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય છે એટલે એવું નહીં વિચારવાનું કે વિદ્યાર્થી શું કરે છે ને વાંચે છે એકચ્યુઅલી વાંચ 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 કરવાથી થોડીક તકલીફ થાય એટલે વધુ સમય ન વાંચી અને તમારે એને બાજુમાં લખી કાઢવાનું અને 5, 7, 10 વાર તમે લખી કાઢો ને એટલે એ તમારી અંદર મગજની અંદર એ ફિટ થઈ જાય છે એટલે એ પછી સરળ બની જાય છે આ વસ્તુ એટલે એ ફોર્મ્યુલાને તમારે એ રીતે તૈયાર કરવાની પછી જ્યારે MCQs આવે તો પહેલાં પેપર લખવા પણ જ્યારે આપણે બેસીએ એટલે ફર્સ્ટ તમારે પહેલાંથી જ નક્કી કરવાનું કે મારે જે ઓછા માર્ક્સના પ્રશ્નો છે જેમ કે જેમાં સાહેબે એમ કહ્યું કે MCQs છે તો પહેલાં MCQને લખી કાઢવાના અને પછી જે 5 માર્કનો ક્વેશ્ચન છે તો 5 માર્કનો ક્વેશ્ચન હોય ટૂંક નોંધો હોય તો ટૂંક નોંધોને પહેલાં લખવાની પછી લોંગ ક્વેશ્ચનને લખવાના ઘણીવાર લોંગ ક્વેશ્ચન લખવા જાય એટલે વિદ્યાર્થી શું કરે લોંગ ક્વેશ્ચનમાં લખતો જાય એટલે પાછળથી સમયનો ખ્યાલ ના રહે એટલે સમયનો પણ એ આપણને ખ્યાલ રાખીને એ પ્રમાણેના પહેલેથી જ આપણે તૈયારી કરીને જવું એટલે પરીક્ષામાં આપણને એકદમ ત્યાં ગાડી આપણે સ્ટ્રેસમાં ના આવી જઈએ એટલે એક જ વસ્તુનું રટણ કરવાથી વિદ્યાર્થીના મગજમાં એ વાત બેસી જશે એ ફોર્મ્યુલાઝ બેસી જશે લખવાથી પણ એ વસ્તુ એમના મગજમાં ફિટ થઈ જશે એટલે એમને મેથ્સમાં હવે ડર ઓછો થઈ જશે સો વિદ્યાર્થીઓ પરીક્ષા જ્યારે આપે છે એના પછી એમને મળે છે ઘણી બધી રજાઓ બોર્ડની પરીક્ષા પછી પણ એમને લાંબો વેકેશન મળતો હોય છે સો બોર્ડની પરીક્ષા પછીના વેકેશનમાં એમને સમયનો ઉપયોગ કેવી રીતે કરવો બોર્ડની પરીક્ષા પતી ગયા પછી જનરલી વિદ્યાર્થીઓ પાસે 2-3 મહિનાનો સમય હોય છે મોટાભાગનો સમય આપણે પહેલાં તો એવું હતું કે મોટાભાગનો સમય વિદ્યાર્થીઓ રમતગમતમાં કાં તો વિડીયો ગેમમાં ને એવી રીતે પસાર કરતા હતા પણ જો કે હવેના સમયમાં તો વિદ્યાર્થીઓ રમતગમત બી નથી કરતા એ એક બહુ દુઃખની વાત છે કારણ કે અત્યારના સમયમાં વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એ બધામાં વિદ્યાર્થીઓ વધારે એમનો જીવનનો કિંમતી સમય બગાડે છે સૌથી પ્રથમ તો બોર્ડની એક્ઝામ પત્યા પછી વિદ્યાર્થીઓ એક શોર્ટ વેકેશન લઈ શકે છે ટ્રેકિંગ પર જઈ શકે છે પોતાનું માઇન્ડ બોડી રિલેક્સ કરી શકે છે બીજા વિદ્યાર્થીઓને મળીને કોઈક નાની જગ્યાએ પિકનિક પર જઈ શકે છે એનાથી પણ વધારે ઉપયોગી ઇંગ્લિશ સ્પીકિંગ બીજી બધી જે અધર લેંગ્વેજીસ પણ છે એ લેંગ્વેજીસના કોર્સ કરી શકે છે પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ કરી શકે છે આગળ જતા કોમ્પ્યુટરનું ખૂબ અત્યારના કોમ્પ્યુટર્સ એવી જમાનો છે તો કોમ્પ્યુટર દરેક જગ્યાએ એમને ઉપયોગી નીવડવાનું છે તો કોમ્પ્યુટરના જે જે કોર્સીસ છે બેઝિક કોર્સ છે પાવર પોઈન્ટ એક્સેલ વર્ડ ઇન્ટરનેટ C++, જાવા એ જેવા અગત્યના જે કોર્સિસ છે એ કોમ્પ્યુટરના કોર્સિસ કરી શકે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને આગળ જતા અંગ્રેજી કમ્યુનિકેશન લેંગ્વેજીસ અને કોમ્પ્યુટર એ બાબતો જ્યારે એ વિષયો જ્યારે વિદ્યાર્થીઓને આવે ફેસ કરવાની ત્યારે વિદ્યાર્થીઓ ઓલરેડી એમાં તૈયારી કરેલી હોય તેમાં એમને વાંધો નથી આવતો હતો એટલે એમના વેકેશન દરમિયાન પણ એ ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકે છે જે એક્ઝામ પછીનો સ્ટ્રેસ એમનાથી રિવીલ કરી નાખશે દર્શક મિત્રો હવે લઈ લઈએ એક નાનકડો બ્રેક બ્રેક પછી પણ ચર્ચા યથાવત રહેશે દર્શક મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે ચર્ચામાં પરીક્ષાઓની તૈયારીઓ
સો મેડમ, હું તમારાથી પૂછવા માંગીશ કે માતા પિતા વિદ્યાર્થી પર ટકાવારીનો દબાવ પણ માતા પિતા આપે છે, સો એમના શિક્ષણ અને પરીક્ષાની તૈયારીઓ દરમિયાન માતા પિતાનો શું રોલ હોઈ શકે? આમાં માતા પિતાનો એ રોલ હોય છે કે માતા પિતાએ પણ એ સમજવું જોઈએ. ઘણીવાર માતા પિતા એમ સમજે છે કે બાળકોની પરીક્ષા એટલે અમારી પરીક્ષા, પરંતુ બાળકોની પરીક્ષાને જેવી રીતે આપણે બાળકોને સમજાવીએ છીએ કે તમારે આ રીતે આ પરીક્ષાની આમ તૈયારી કરવી, તો માતા પિતાને પણ આ જ ફોર્મ્યુલા લાગુ પડે છે. ઘણીવાર માતા પિતાને એવું થાય છે કે તમે ચલો ભણવા બેસો એવું વિદ્યાર્થીઓને વારંવાર એ ટોકતા હોય છે, અને માતા પિતાને વધારે બાળકને આ ફોર્મ્યુલા ગણિતની આવડે છે, આ એસએસમાં આટલો આ સબ્જેક્ટમાં એ કાચો છે, એ માતા પિતાને પણ ખબર હોય છે. પણ માતા પિતાએ શું કરવું જોઈએ કે પોતાના બાળકને એ રીતે એમને પણ એ રીતે ફીડિંગ આપવું જોઈએ કે જો આપણે પરીક્ષા છે એને બહુ નોર્મલ વેમાં લેવાની છે, કે દર વખતે દર સાલ પરીક્ષા તો તારે આવવાની જ છે. એટલે માતા પિતાએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને એ સમય દરમિયાન સ્ટ્રેસમાં ન લાવે, પોતે પણ સ્ટ્રેસમાં ન આવે. અને કદાચ માતા પિતાને એવું લાગે તો એ યોગા મેડિટેશન જેવા પોતે પણ આ જે છે ફોર્મ્યુલાને અપનાવે અને બાળકને શાંતિથી ભણવા દે, એને એની પદ્ધતિથી ભણવા દે, એને જે રીતે ફાવે એ રીતે ભણવા દે. પર્સન્ટેજ એ બહુ જ મહત્વની વસ્તુ થઈ જાય છે બોર્ડની એક્ઝામ વખતે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમાં અવનવા ટેલેન્ટ હોય છે, સો સર હું તમારાથી પૂછવા માંગીશ કે પર્સન્ટેજ કે ટેલેન્ટ, અત્યારે એ દોર થઈ ગયો છે કે આપણે પર્સન્ટેજથી બધાને મેચ કરવા જઈએ છે કે આના વધારે પર્સન્ટેજ આવ્યા આના ઓછા પર્સન્ટેજ આવ્યા, અને એના કારણે વિદ્યાર્થીઓ જેના ઓછા પર્સન્ટેજ આવે છે તેમના મગજમાં એક ડિપ્રેશન ઊભો થાય છે. પણ જોવા જઈએ તો એ વિદ્યાર્થીમાં પણ કાંઈક ટેલેન્ટ તો છે જ, સો પર્સન્ટેજ કે ટેલેન્ટ? આ એક સવાલ બહુ સરસ છે શિવાનીબેન, કે જેનો હું આન્સર ઉદાહરણથી આપને આપવા માંગીશ અને આપના દર્શક મિત્રોને પણ હું ચોક્કસ એ કહેવા માંગીશ. ફોર એક્ઝામ્પલ, ટેન્થ અને ટ્વેલ્થમાં વિદ્યાર્થીઓના ટકા ઓછા આવે એટલે વિદ્યાર્થીઓ કમ્પેરિઝન કરે છે કે મારા કાકાના છોકરાને કે બાજુમાં પડોશીના છોકરાને કે વિદ્યાર્થી મિત્રમાં આટલા ટકા આવ્યા અને એ હોશિયાર છે. સૌ પ્રથમ તો ટકા અને હોશિયારી અને કુશળતા એને કોઈ લેવા દેવા છે નહીં. પણ આજે આપણે એવું માની બેઠા છે કે 80-90% વાળો છોકરો હોશિયાર છે. અત્યારના જમાનામાં કુશળતા, તમારી અંદરની જે આવડત છે એનું સૌ પ્રથમ આગવું મહત્વ રહેલું હોય છે. આજે જે ઇન્ડસ્ટ્રીઝ છે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે આજે આપને ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ એ ખૂબ માત્રામાં આપને જોવા મળશે. પણ એ જ સમય જો તમે જોવા જશો તો કેમેરામેન, પત્રકાર, રેડિયો જોકી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ગેસ પાઇપ ફિટર, એસી રિપેર કરનાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, આ બધા કાર્પેન્ટર, આ બધી એક એવી સ્કિલ્સ છે કે જે દરેક જણા નથી કરી શકતા, છતાં દરેક ઇન્ડસ્ટ્રીમાં એની જરૂરિયાત હોય છે. હવે એને કારણે શું થાય છે કે એની અછત ઊભી થાય છે. હવે બધા જ જણા ડોક્ટર બની નહીં શકે, બધા જ જણા સીએ નહીં થઈ શકે. તો વિદ્યાર્થીઓએ પોતાની ટેલેન્ટ શેમાં છે, જેમ કે તમારું કમ્યુનિકેશન સારું હોય તો તમે એક એન્કર બની શકો છો, તમે કોર્પોરેટ ટ્રેનર બની શકો છો, તમે સારું રસોઈ બનાવતા હોય તો તમે કુકિંગ સારું કરી શકો છો, તમે સારું ભણાવી શકતા તો તમે એક સારા ટીચર બની શકો છો. આજે ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે તો એની અંદર તમે એડમિનિસ્ટ્રેટિવ જોબમાં તમે આગળ જઈ શકો છો, તમે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં આગળ જઈ શકો છો. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે ઓપ્શન છે કે જેમાં એ પોતાની ટેલેન્ટ, પોતાની આવડત, પોતાની કુશળતા કે જેમાં ટકાવારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ છતાં પણ પોતાનું એક આગવું સ્થાન બનાવી શકે છે અને જીવનમાં એ ખૂબ આગળ વધી શકે છે. પણ આપણે વિદ્યાર્થીઓને એક ટકા અને એક આવડત એ બંનેને મેચ કરીને એને એક ફ્રેમમાં આપણે બંધ કરી દીધા છે, જેમાંથી આપણે બહાર આવવાની તરત જરૂર છે. ઓકે, સો સ્ટુડન્ટ્સે બહુ જ બ્રોડલી વિચારવું પડશે હવે પોતાના ફ્યુચર માટે, કારણ કે ટેલેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા તમારા બોર્ડની એક્ઝામના પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ છે. સો હવે હું તમારાથી એવું પૂછવા માંગીશ કે અત્યારે જોવા જઈએ તો ઘણા બધા મટીરિયલ્સ અવેલેબલ છે, આપણી વાત થઈ કે ઘણા બધા બુક્સ અવેલેબલ છે, ગાઈડ્સ અવેલેબલ છે, પણ વિદ્યાર્થીએ શું વાંચવું અને કેવી રીતે વાંચવું? આગળ જેમ વાત કરી શિવાનીબેન કે વિદ્યાર્થી જે છે એ આજે ટ્યુશનમાં જતો હોય,
એટલે ટ્યુશનની અંદર એને અલગ મેથોડોલોજીથી ભણાવવામાં આવતું હોય, સ્કૂલની અંદર ટીચર અલગ મેથોડોલોજીથી ભણાવતા હોય, અને ઘણીવાર માતા પિતા ભણેલા હોય જે પોતાની મેથોડોલોજીથી એ પોતાના બાળક ઉપર થોપવા માંગતા હોય. હવે બને છે એવું કે બાળક આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. જ્યારે ઇવેલ્યુએશન કરનારા એ પેપર તપાસનારા શિક્ષકો પોતાની મેથોડોલોજીથી જ એને તપાસતા હોય છે, એટલે વિદ્યાર્થીઓને આમાં આ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે એ મેથોડોલોજીને, કઈ મેથોડોલોજીને યુઝ કરવી એ બાળકે પોતાને નક્કી કરવું છે. એટલે એટલા માટે મેં આગળ કહ્યું કે પુસ્તક જ વાંચવું યોગ્ય રહે, કેમ કે પુસ્તકની અંદર એ બધું જ છે અને પુસ્તક જ એનો સિલેબસ છે, અને સિલેબસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ પોતાની જાતે એમસીક્યુઝ બનાવે તો વધારે સારું, પોતાની જાતે એ ઉત્તરોના પ્રશ્નો લખે તો વધારે સારું. એટલે એ ફોર્મ્યુલા જો વિદ્યાર્થીને આવડી જાય તો એ આ બધી બીજી પળોજણમાંથી એ મુક્ત થઈ શકે. એટલે આ ફોર્મ્યુલા અપનાવીને એ વિદ્યાર્થી આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકે, અને માતા પિતાએ પણ એમને આ રીતે માર્ગદર્શન આપવું જોઈએ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, દર્શક મિત્રો આપ સૌનો આભાર, ને આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થીઓના મનમાં રહેલા ઘણા બધા પ્રશ્નો અત્યારે સોલ્વ થઈ ગયા હશે. આપણે હતા યુવ દર્શનમાં, પરીક્ષાઓની તૈયારીઓ. આભાર.